નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર અમુક વર્ષો એવા આવતા હોય છે કે જેની અંદર આપણે આપણા જીવનના બહુ મહત્વના નિર્ણયો લેવાના હોય છે. એમાંનું એક વર્ષ એટલે આ વર્ષ ધોરણ 10 પછી આગળના અભ્યાસની અંદર કયો અભ્યાસ લેવો એ મોટાભાગના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓનો એક મૂંઝવતો પ્રશ્ન હોય છે. તો એ પ્રશ્નના નિરાકરણ માટે આપણે આજે થોડી ચર્ચા કરવાના છીએ. તો હું અક્ષય પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ તરફથી આજે તમારી વચ્ચે વાત મૂકીશ કે આપણે ધોરણ 10 પછી કેવી રીતે આપણો આગળનો અભ્યાસ આપણે નક્કી કરી શકીએ. તો ધોરણ 10 પછી કયા કયા વિકલ્પો આપણી જોડે ઉપલબ્ધ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખબર હોય છે. જેમ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા છે, ટેકનિકલ લાઇનની વાતો કરીએ તો આગળ નાના મોટા આઈટીઆઈના કોર્સિસ બી આપણી જોડે અવેલેબલ છે. હવે આ બધામાં આપણા માટે શ્રેષ્ઠ કયું એ આપણે આપણી જાતે શોધવાનું રહ્યું. જો વિદ્યાર્થી જાતે નક્કી કરી શકે કે જીવનની અંદર આગળના જીવનમાં શું બનવા માંગે છે, તો એના પછી આગળ કયો અભ્યાસક્રમ લેવા માંગે છે અને પોતે કેવી રીતે આગળ વધી શકે એ ખૂબ સરળતાથી નક્કી કરી શકાતું હોય છે. આપણે સમાજની અંદર ઘણા બધા લોકોને જુદા જુદા પ્રકારના કામ કરતા જોઈએ છે. કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ એકાઉન્ટન્ટ છે, કોઈ મેનેજમેન્ટનો વ્યક્તિ છે, કોઈ ટેકનિકલ છે વ્યક્તિ છે, કોઈ ટેકનિકલની અંદર મેનેજમેન્ટનો ભાગ ભજવતા હોય એવા વ્યક્તિઓ પણ છે. કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા લોકોને આપણે કામ કરતા જોઈએ છે. ઘણા લોકો બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરે છે, ઘણા લોકો મલ્ટી નેશનલ કંપનીની અંદર બી કામ કરતા હોય છે, ઘણા લોકો પોતાનો બિઝનેસ બી કરી અને આગળ વધવા માગતા હોય છે. તો ઘણા બધા ઓપ્શન્સ આપણા સમાજની અંદર અને સમાજના લોકોને કામ કરતા આપણે જોઈએ છે. બસ તમારે એની અંદરથી જ કોઈ એક કામને ચોક્કસ રીતે પસંદ કરવાનું છે. હવે તમને જે કામ કરવું પસંદ પડે છે, 24 કલાક પણ તમે એ કામ કરો ને તમે થાકી ના જાઓ, એ કામ તમને ખરેખર કરવું ગમે છે એવું સાબિત થાય છે. અને એ જો તમે તમારા જીવનમાં શોધી શકો છો તો એના રિલેટેડ કયો ગોલ આગળ લેવો અને કઈ લાઈન પસંદ કરવી એ ખૂબ સહેલું બની જતું હોય છે. જેમ કે કોઈ વિદ્યાર્થી નક્કી કરે છે કે ધોરણ 10 પછી મારે ડૉક્ટર જ બનવું છે, તો એને સાયન્સ સાથે બી ગ્રુપમાં જ અભ્યાસ કરવાનો રહેશે. કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે તો સ્વાભાવિક વસ્તુ છે એને કોમર્સ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવાનો રહેશે. કોઈને એન્જિનિયર બનવું છે તો સાયન્સની અંદર એ ગ્રુપ સાથે ભણવાનું રહેશે. કોઈને લોયર બનવું છે તો જીવનમાં ગ્રેજ્યુએશન બની અને લોનો અભ્યાસ કરી શકે છે. તો જીવનની અંદર ઘણા બધા ઓપ્શન્સ આપણી જોડે છે અને ઘણા બધા લોકોને જીવનમાં આપણે કામ કરતા જોઈએ છે. એમાંથી મને કયું કામ કરવું ગમશે જો એ તમે શોધી શકો છો તો તમારા માટે આગળનો અભ્યાસક્રમ સિલેક્ટ કરવો ખૂબ સહેલો થઈ જતો હોય છે. આ વાત એટલા માટે આપણે આ રીતે કરીએ છીએ કે ધોરણ 10 પછી કઈ લાઈન લેવી, તો મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ એ રીતે વિચારતા હોય છે કે ધોરણ 10નું પરિણામ એટલે કે ટકાવારી જે આવશે એ પ્રમાણે અમે આગળની લાઈન સિલેક્ટ કરીશું. વાત સાવ ખોટી પણ નથી, પરંતુ એક જે આપણું જે રિઝલ્ટ આવે છે, મતલબ આપણને જે માર્કશીટ મળવાની છે એની એક મર્યાદા છે. આપણી જે માર્કશીટ છે એ આપણા માર્ક્સ બતાવે છે, પરંતુ એ આપણી આંતરિક ટેલેન્ટ એ નથી બતાવી શકતી. તો દરેકની આંતરિક ગુણવત્તા શું છે એ માર્કશીટ દ્વારા ખબર પડતી નથી હોતી. કોઈ વિદ્યાર્થી ગણિતમાં સારા માર્ક્સ લાવે છે પણ એની ટેલેન્ટ બીજા કોઈ સબ્જેક્ટની અંદર અથવા બીજા કોઈ વસ્તુની અંદર એ રસ ધરાવતો હોય એવું પણ બની શકે. એનો અર્થ એ થયો કે ટકાવારી જે છે એ આગળ વધવાનું એક ચોક્કસ માધ્યમ છે, એનું પોતાનું એક મહત્વ છે જ, પરંતુ જે ટકાવારી છે એની મર્યાદા છે કે જે ટકાવારી છે એ બાળકની ટેલેન્ટને નથી દર્શાવતું. એટલે આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને થોડું આ સમયની અંદર, મતલબ કે રિઝલ્ટ આવે એ સમય એ આવે છે એના પહેલાંના સમયની અંદર આપણે થોડુંક મનોમંથન કરવું જોઈએ કે મારા જીવનમાં શું બનવું છે, મને કયું કામ એવું છે કે જે સતત કરવાથી મને થાક નથી લાગતો, અને એ દિશામાં આપણે વિચારીને જો આપણો ગોલ નક્કી કરીએ છીએ તો જીવનમાં આપણે ખૂબ આગળ વધી શકીશું. કારણ કે શ્રેષ્ઠ બનવું છે, કંઈક શ્રેષ્ઠ પામવું છે, તો કોઈ પણ લાઈન એવી નથી કે ખૂબ સરળતાથી આપણે શ્રેષ્ઠ બની શકીએ. એટલા માટે જીવનમાં હંમેશા એવું સિલેક્ટ કરવું જોઈએ કે જેની અંદર આપણે આપણું શ્રેષ્ઠ આપી શકીએ. તો આ વાત સાથે હવે આગળની વાત કરીશું. તો આજે આપણે પાયોનિયર સ્કૂલ તરફથી કોમર્સની થોડી વાત કરવાના છીએ. તો ધોરણ 10 પછી જો કોમર્સનો અભ્યાસ કરવો હોય જે વિદ્યાર્થીએ,
તો કોમર્સની માહિતીમાં સૌથી પહેલાં એ જાણવાની છે આપણે કે ધોરણ 11-12 કોમર્સની અંદર કયા કયા વિષયો ભણવાના આવે છે. તો એ વિષયોની થોડી ચર્ચા કરીશું. એ વિષયો જે છે એ દરેક વિષય અલગ અલગ પ્રકારની આવડત તમને શીખવશે. તો એ વિષયો તમારામાં કેવી નવી આવડતો ઉદ્ભવ કરશે, કઈ નવી આવડતો તમારી અંદર આવશે, એ વસ્તુ વિશે આપણે થોડી ચર્ચા કરવાના છીએ. તો આપણા જે કોમર્સના જે વિષયો છે એમાં મુખ્ય વિષયોની વાત કરીએ તો સૌથી પહેલાં નામો આવશે. આખું નામ બોલીએ તો નામાના મૂળ તત્વ તરીકે ઓળખાય છે, જેને આપણે ઇંગ્લિશની અંદર એકાઉન્ટ બી કહીએ છીએ. ત્યારબાદ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રને શોર્ટની અંદર સ્ટેટ કહેવાય છે. આખું નામ છે એનું સ્ટેટિસ્ટિક્સ ઇંગ્લિશમાં, પણ એને શોર્ટમાં સ્ટેટ તરીકે બી ઓળખાય છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ કહેવાય છે, જેનો ઓસી પણ કહેવાય છે. ત્યારબાદ સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેને શોર્ટમાં એસપી તરીકે પણ ઓળખાય છે. તો આ થયા કોમર્સના પાંચ મુખ્ય વિષયો. અને ત્યારબાદ આપણી બે ભાષાઓ આવશે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી, જે દરેક વિદ્યાર્થી અગાઉના ધોરણમાં ભાષા તરીકે એને ભણેલા છે. તો અહીંયા સાત વિષયોનો આપણો અભ્યાસક્રમ છે. તો તમે જોઈ શકો છો મુખ્ય આપણા કોમર્સના જે તમારે નવા વિષયો આવશે એ પાંચ વિષયો છે. અને આને વિષય તરીકે રજૂ કરવામાં આવે છે. અમારા મત મુજબ આ એક દરેક વિષય તમને એક નવી ટેલેન્ટ શીખવાડશે. જેમ કે એકાઉન્ટની આપણે વાત કરીએ, જેને નામા તરીકે નામાના મૂળ તત્વો તરીકે ઓળખાય છે. તો એકાઉન્ટ શીખવાથી, એકાઉન્ટ જાણવાથી આપણામાં કઈ નવી ટેલેન્ટ આવશે? તો એકાઉન્ટ જાણવાથી ધંધાકીય જે હિસાબો રોજેરોજ થતા હોય છે, રોજ નવી નવી જે લેવડ દેવડ થતી હોય છે, એ લેવડ દેવડ આપણે ભૂલી ન જઈએ અને એને સુવ્યવસ્થિત રીતે આપણે એને સાચવી રાખી શકીએ, એના માટે જે પદ્ધતિઓ ડેવલપ કરવામાં આવી છે એ નામું એટલે કે એકાઉન્ટની અંદર શીખવામાં આવતી હોય છે. એટલે જીવનની અંદર આપણે જે પૈસાકીય વ્યવહારો કરીએ છીએ અને એ વ્યવહારોને સાચવવાની એક ચોક્કસ અને યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે એકાઉન્ટ. તો એકાઉન્ટ શીખવાથી આપણે આપણા વ્યવહારોને સચોટ રીતે અને અસરકારક રીતે રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ છે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ. આ નિર્ણય ઘડતર માટેનો વિષય છે અને ખૂબ એનાલિટિકલ વિષય છે, જેની અંદર માહિતી મેળવવી, જે માહિતી આપણને મળે છે એમાંથી એનું વર્ગીકરણ કરવું અને એ વર્ગીકરણ ઉપરથી એના ખૂબ અગત્યના માપો શોધી અને એના તારણો અને પરિણામો મેળવવા અને એ પરિણામો ઉપરથી કોઈ ચોક્કસ સચોટ ડિસિઝન એટલે કે નિર્ણય ઉપર જવું, એટલે કે નિર્ણય ઘડતરનું જે કામ છે એ આપણને આંકડાશાસ્ત્ર શીખવશે. ત્યારબાદ અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. કોમર્સના મુખ્ય વિષયની અંદર ઇકોનોમિક્સનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે અર્થશાસ્ત્ર, અર્થ એટલે નાણું, નાણાંનું બનેલું શાસ્ત્ર. જો નાણું જ ના હોત તો બાકીની વસ્તુઓનો ઉદ્ભવ ના થયો હોત. એટલે ઇકોનોમિક્સ જે વિષય છે ખૂબ જ અગત્યનો વિષય છે. તો જે તમને નાણાં વિશે આખી સમજૂતી આપશે, કેવી રીતે નાણું આપણે મેળવી શકીએ છીએ, મેળવ્યા પછી એનું કેવી રીતે રોકાણ થાય છે, કેવી રીતે એમાં ગ્રોથ લાવી શકાય છે, આ બધી જે પદ્ધતિઓ જીવનમાં જે શીખવાડે છે એ વિષય છે આપણા માટે અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્ર જે છે એ કોઈ પણ દેશ માટે એક કરોડરજ્જુ સમાન કહેવાય છે, કારણ કે કોઈ પણ દેશ પોતાની ઇકોનોમીના લીધે ઓળખાય છે અને એના કારણે જ એનું ડેવલપમેન્ટ થતું હોય છે. ત્યારબાદ છે વાણિજ્ય વ્યવસ્થા. વ્યવસ્થા એટલે આપણને ખબર છે પ્લાનિંગ. આપણે કોઈ પણ નાનો પ્રસંગ પણ કરવો હોય તો આપણને ખબર છે કે અગાઉથી આપણે એનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા જે પ્લાનિંગ તમને શીખવવામાં આવશે એ વાણિજ્યની વ્યવસ્થા છે. એટલે કે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જેની અંદર હજારો કારીગરો, ઘણા બધા લોકો કામ કરતા હોય છે, તો એ બધાનું સુબદ્ધ આયોજન કેવી રીતે કરવું અને આખી કંપનીને ખૂબ સરસ રીતે કેવી રીતે ચલાવવી, એ બધા જ ટોપિકોનો જે અભ્યાસ કરવામાં આવશે એ વાણિજ્ય વ્યવસ્થા વિષય છે. અને આ વિષયથી વિદ્યાર્થીની અંદર કોઈ પણ વસ્તુનું આયોજન કેવી રીતે સરસ થાય એ કરતા એને આવડતું હોય છે.
અને એના પછીનો કોમર્સનો જે સબ્જેક્ટ છે એ સેક્રેટરિયલ પ્રેક્ટિસ છે, જેને એફપી કહેવાય છે. કોમર્સની અંદર તમે ભવિષ્યની અંદર જે નવા નવા કોર્સિસ સાંભળેલા છે એમાં સીએસ નામનો એક કોર્સ આવે છે. સીએસ એટલે કંપની સેક્રેટરી, અને કંપની સેક્રેટરીનો મતલબ એવો થાય છે કે જે કંપની છે એ જુદા જુદા કાયદાઓથી બંધાયેલી હોય છે. તો અહીંયા કાયદાઓનો અભ્યાસ તમને શીખવવામાં આવતો હોય છે, અને કંપની સેક્રેટરી તરીકે જે વ્યક્તિ કામ કરે છે એની ફરજો કેવી હોય છે, એની જોડે સત્તાઓ કેવી હોય છે, એના કયા નિયમોનું એને પાલન કરવાનું હોય છે, ઇનડાયરેક્ટલી એક લો ઉપરનો સબ્જેક્ટ એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસ છે. અને ભવિષ્યની અંદર એના ઉપરથી સીએસ નામનો કોર્સ કરી શકાતો હોય છે. તો એવી જુદી જુદી પાંચ પ્રકારની અલગ અલગ ટેલેન્ટ કોમર્સની અંદર તમને શીખવવામાં આવતી હોય છે ધોરણ 11 અને 12ની અંદર. ફરીથી એકવાર તો એકાઉન્ટ જે છે એ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા હિસાબો કેવી રીતે રાખવા એ આપણને શીખવે છે. આંકડાશાસ્ત્ર એ ખૂબ એનાલિટિકલ વિષય છે. નિર્ણય ઘડતરનું કામ કોઈ પણ ધંધાની અંદર રોજબરોજ નાના મોટા નિર્ણયો લેવાના થતા જ હોય છે. મલ્ટીનેશનલ કંપનીની વાત કરીએ તો ખૂબ મોટા નિર્ણયો લેવાના આવતા હોય છે, અને એટલા જ જોખમી પણ હોય છે. તો એ નિર્ણય ઘડતરનું જે કામ છે એ આપણને આંકડાશાસ્ત્ર શીખવશે. ઇકોનોમિક્સ જે છે આખા દેશની ઇકોનોમી કેવી રીતે બેલેન્સ થાય છે અને નાણાંનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે તે બધી જ વસ્તુઓ તમને ઇકોનોમિક્સ દ્વારા ખબર પડશે. ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થા જે પ્લાનિંગ ઉપરનો આખો સબ્જેક્ટ છે, એક મલ્ટીનેશનલ કોર્પોરેશન કેવી રીતે કામ કરે છે અને એમાં આવતી તકલીફો કેવી છે, એનું નિવારણ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે સરસ રીતે ચલાવી શકાય એ વાણિજ્ય વ્યવસ્થા તમને શીખવશે. અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એ આખો લો ઉપરનો સબ્જેક્ટ છે. જે બી કંપનીઓ ચાલે છે એ કંપનીના ધારાધોરણો પ્રમાણે ચાલતી હોય છે. તો એ ધારાધોરણો કયા છે અને એનું પાલન કરી અને સુવ્યવસ્થિત રીતે આખી કંપની કેવી રીતે ચાલે એ એસપીની અંદર આપણને